નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જેઠવા સર આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે ફરી વખત આપણે ધોરણ બાર સમાજશાસ્ત્ર વિષય અંતર્ગત પ્રકરણ નંબર નવ અને તેમાં પણ સામાજિક ધોરણભંગ અને તેના લક્ષણો એની સમજૂતી સાથે તમારી સમક્ષ એ હાજર થયો છું તો ચાલો તેના વિશેની કેટલીક ટૂંકમાં સમજૂતી મેળવવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીએ સૌથી પહેલા વાત કરીએ તો નો અર્થ સમજતા પહેલા સામાજિક ધોરણો કોને કહી શકાય એની આપણે સમજૂતી પ્રાપ્ત કરવી પડે તો તમે ધોરણ અગિયારની અંદર શીખી ગયા છો કે ભાઈ વ્યક્તિના વર્તનને નિયંત્રિત કરતા કેટલાક નિયમો છે એને આપણે સામાજિક ધોરણો તરીકે ઓળખાવી શકાય અર્થાંત બીજા શબ્દમાં સાવ સરળ શબ્દમાં આપણે કહેવું હોય તો આ રીતે કહી શકાય કે વ્યક્તિ સમાજમાં જે કંઈ વર્તન કરે છે તે સારું છે કે ખરાબ ઉચિત છે કે અનુચિત યોગ્ય છે કે અયોગ્ય તે નક્કી કરતા નિયમો એટલે સામાજિક ધોરણો અને હા એ બાબતનો પણ આપણે બધાને ખ્યાલ હોવો જોઈએ કે સામાજિક ધોરણો છે સમગ્ર સમાજ વ્યવસ્થાનો પાયો હશે એવું કહી શકાય અર્થાંત સમાજ વ્યવસ્થાને જો ટકી રહેવું હોય તો તે સામાજિક ધોરણો છે તેના આધારે જ એ ટકી રહેશે જો સામાજિક ધોરણોનો ભંગ થાય તો સમાજ વ્યવસ્થા પણ એ પડી ભાંગતી આપને જોવા મળે છે તો અહીંયા વ્યક્તિ દ્વારા કઈ રીતે સામાજિક ધોરણોનો ભંગ થાય છે એની એ ટૂંકમાં સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ તો આમ તો કહી શકે ભાઈ સમાજની અંદર ધોરણો છે એનું પાલન કરવા સંદર્ભે લગભગ બે પ્રકારના વર્તન છે આપણે જોવા મળે છે એક તો ધોરણ અનુરૂપનું વર્તન અર્થાત ધોરણ મુજબનું જ્યારે વ્યક્તિ વર્તન કરે તો એને આપણે ધોરણ અનુરૂપનું વર્તન કહી શકાય અને બીજી વાત કરીએ તો ધોરણોથી વિરુદ્ધ પ્રકારનું વર્તન જેને આપણે ધોરણભંગ કે સામાજિક વિચલન તરીકે પણ ઓળખાવી શકાય ખાસ કરીને વાત કરીએ તો કોઈ પણ સમાજ હોય તો એની અંદર દરેક સમાજની અંદર પોતપોતાના આગવા ધોરણો હોય પછી ધોરણની અંદર લોક રીતિઓ પણ હોઈ શકે આપણા રીત રિવાજો આપણી માન્યતાઓ મૂલ્યો વળી ટ્રાફિકના નિયમો હશે કે રાજ્ય ઘડેલા કાયદાઓ હશે આ બધાનો સમાવેશ આપણે સામાજિક ધોરણની અંદર કરી શકાય પછી તે ઔપચારિક પ્રકારના પણ હોઈ શકે અનૌપચારિક પ્રકારના પણ હોઈ શકે હા વ્યક્તિ જ્યારે આ ધોરણોની મર્યાદામાં રહીને પોતાનો જ્યારે વર્તન વ્યવહાર ગોઠવે તો એને આપણે ધોરણ અનુરૂપનું વર્તન તરીકે ઓળખાવી શકાય પરંતુ બધા સંજોગોની અંદર દરેક સમાજની અંદર બધા સભ્યો દ્વારા ઘણી વખત ધોરણો મુજબનું વર્તન થતું નથી અર્થાત જાણતા અજાણતા પણ ધોરણોથી વિરુદ્ધ પ્રકારનું જ્યારે વર્તન થાય તો એને આપણે સામાજિક ધોરણભંગ અથવા તો એને સામાજિક વિચલન આવો શબ્દ તરીકે પણ આપણે એને ઓળખાવી શકાય એને વિસ્તૃત સમજાવવા માટે કેટલાક સમાજશાસ્ત્રીઓ છે તેમણે તેમની વ્યાખ્યાસી આપવાનો પણ પ્રયત્ન કર્યો છે જેની અંદર વાત કરીએ તો હોટન અને હન્ટ એ એણે એવું જણાવ્યું કે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણભંગ અર્થાત તમે સમાજના ધોરણો એનું કોઈ અનુસરણ કરવામાં નિષ્ફળ જાઓ તો એને આપણે સામાજિક ધોરણભંગ તરીકે ઓળખાવી શકાય ક વળી વાત કરીએ તો માર્શલ કિલનાડ જણાવે છે કે સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર જ્યારે સહ્ય વર્તનની સીમાની બહાર જાય તો એને આપણે સામાજિક ધોરણભંગ તરીકે ઓળખાવી શકાય અર્થાત વ્યક્તિનું વર્તન જ્યાં સુધી સહ્ય હોય સહન કરી શકાય તે હોય ત્યાં સુધી એને આપણે સામાજિક ધોરણભંગ તરીકે ઓળખાવી શકતા નથી પણ સહ્ય સીમાથી જ્યારે બહાર જાય ત્યારે એ પ્રકારનું વર્તન છે એને આપણે સામાજિક ધોરણભંગ વર્તન તરીકે આપણે ઓળખાવી શકાય સમાજની અંદર આપણને ખબર ભાઈ બે પ્રકારના ધોરણો છે ખાસ કરીને વાત કરીએ તો એક તો હકારાત્મક ધોરણો અને બીજી વાત કરીએ તો નકારાત્મક ધોરણો બરાબર છે તો હકારાત્મક ધોરણો એટલે શું કે ભાઈ વ્યક્તિ છે એનું એવું વર્તન કે જે સમાજ માટે હકારાત્મક હોય પ્રેરણાદાયી બનતું હોય તો એને આપણે હકારાત્મક વર્તન તરીકે કે હકારાત્મક ધોરણો તરીકે ઓળખાવી શકાય જેમ કે વાત કરીએ તો સમાજની અંદર વડીલો છે તો વડીલોના આપણે માન સન્માન આદર સત્કાર કરીએ તો એ આપણા માટે કેવું છે તો કે હકારાત્મક છે એ વર્તન છે તો આ હકારાત્મક વર્તન છે એને આપણે હકારાત્મક સામાજિક ધોરણ તરીકે ઓળખાવી શકાય પરંતુ ઘણી વખત એવું વર્તન જે સમાજ માટે વિઘાતક હોય નુકસાનકારક હોય તો એને આપણે નકારાત્મક વર્તન અથવા નકારાત્મક સામાજિક ધોરણ કહી શકાય જેમ કે ચોરી કરવી લૂંટફાટ કરવી દારૂ પીવો કે અનૈતિક પ્રવૃત્તિઓ કરવી તો આ પ્રકારનું જે વર્તન છે એ ધોરણોથી વિરુદ્ધ પ્રકારનું વર્તન છે આથી આ પ્રકારના જે ધોરણો છે એને આપણે નકારાત્મક ધોરણો તરીકે ઓળખાવી શકાય હવે એની આપણે વિસ્તૃત સમજૂતી મેળવી હોય તો તેમના કેટલાક લક્ષણો છે એને પણ આપણે આપણે સમજવા પડે તો એના પર પણ એક આપણે નજર ફેરવીએ તો સામાજિક ધોરણભંગ વર્તન માટેના કેટલાક લક્ષણો તો એની અંદર પણ વાત કરીએ તો સૌથી પહેલું કે ભાઈ સામાજિક ધોરણભંગ વર્તન એક વાર્તનિક ઘટના છે તો વાર્તનિક ઘટનાનો મતલબ એવો થાય કે ભાઈ ખરેખર તે વર્તનની અંદર અભિપ્રેત થતી ઘટના છે કે તમે કયા પ્રકારનું વર્તન કરો છો એના આધારે તમારું જે વર્તન છે એ ધોરણ માન્ય અર્થાંત ધોરણ અનુરૂપનું વર્તન છે કે ધોરણથી વિરુદ્ધ પ્રકારનું વર્તન છે તે નક્કી કરી શકાય એટલા માટે જ તેને કેવી ઘટના તો ભાઈ એક વાર્તનિક ઘટના તરીકેને ઓળખાવી છે પછી બીજી વાત કરીએ તો સામાજિક ધોરણભંગ વર્તન એક સાર્વત્રિક ઘટના છે હવે સાર્વત્રિક ઘટના મતલબ કે માત્ર ને માત્ર આપણા દેશની અંદર ભારત દેશની અંદર જોવા મળે એવું નથી વિશ્વનો કોઈ પણ દેશ હોય કોઈ પણ સમાજ હોય તો ત્યાં કોઈ પણ સ્વરૂપના સામાજિક ધોરણો હોય છે અને એ ધોરણોથી વિરુદ્ધ પ્રકારના વર્તન જાણતા અજાણતા લગભગ મોટા ભાગના સમાજની અંદર આપણને થતા જોવા મળે છે આથી જ એને કેવી ઘટના કીધી તો કે ભાઈ સાર્વત્રિક ઘટના તરીકે ઓળખાવી છે પછી તે વિકસિત સમાજ હોય તો ભણે અલ્પવિકસિત કે વિકાસશીલ સમાજ હોય તો પણ ભલે તો આ ઘટના છે એ કેવી ઘટના તો કે ભાઈ એને સાર્વત્રિક ઘટના તરીકે આપણે એને ઓળખાવી કહી શકાય હજી આગળ વાત કરીએ તો સામાજિક ધોરણભંગ વર્તન એ સાપેક્ષતા ધારા આવે છે હવે સાપેક્ષતાનો મતલબ શું થાય છે તો કે અમુક જગ્યાએ એ વર્તન છે એ ધોરણભંગ વર્તન કહેવાય છે જ્યારે એ જ પ્રકારનું વર્તન છે એ અમુક જગ્યાએ ધોરણભંગ વર્તન તરીકે ગણાતું નથી આપણે એક ઉદાહરણ જોઈએ તો દાખલા એક વાત કરીએ તો ભાઈ આપણું ગુજરાત છે તો ગુજરાતની અંદર દારૂબંધીનો કાયદો છે અર્થાંત મદ્યપાન કરવું એ ગુજરાતની અંદર સામાજિક ધોરણભંગ પ્રકારનું વર્તન બને છે અર્થાત એ ગુનો બને છે જ્યારે ગુજરાત સિવાયના તમે અન્ય રાજ્યોની અંદર જાઓ તો આ પ્રકારનું વર્તન એ ગુનો એ ગણાતો નથી અર્થાત આ ઘટના કેવી છે તો કે ભાઈ એને સાપેક્ષ ઘટના તરીકે ઓળખાવી છે અર્થાત અમુક જગ્યાએ તે ગુનો બને છે અર્થાંત ધોરણભંગ વર્તન બને છે જ્યારે બીજી જગ્યાએ તેને ધોરણભંગ વર્તન ગણવામાં આવતું નથી એટલા માટે ધોરણભંગ વર્તન એ કેવું તો કે ભાઈ સાપેક્ષ ઘટના છે એવું આપણે કહી શકાય હજી આગળ વાત કરવી હોય તો ચોથું સામાજિક ધોરણભંગ વર્તન એની અંદર વૈવિધ્ય આપને જોવા મળે છે કઈ રીતે તો ભાઈ જાતિ ધર્મ ગામડું શહેર આ બધી જગ્યાએ તમે જાઓ તો ભારતીય સમાજ છે એની અંદર આ બધી બાબતે તમને બહુવિધતા જોવા મળે એટલું નહીં દરેક સમાજે દરેક જગ્યાએ દરેક વ્યક્તિ વ્યક્તિ પણ શું છે તો કે વિવિધતા છે અને વિવિધતા એટલા માટે છે કે ભાઈ દરેક વ્યક્તિ શું સારું શું ખરાબ એ બધી બાબતને અલગ અલગ દ્રષ્ટિએ તે એ ભૂલવે છે અર્થાત અગાઉ હમણાં મેં તમને વાત કરી કે ભાઈ જ્યાં સુધી તમારું વર્તન છે એ સમાજ જ્યાં સુધી સહન કરી શકે સહ્ય વર્તન હોય ત્યાં સુધી તેને આપણે ધોરણભંગ ગણતા નથી પરંતુ સહ્ય સીમાથી ઉપર જ્યારે જાય ત્યારે જ એ પ્રકારનું વર્તન છે એને આપણે સામાજિક ધોરણભંગ વર્તન તરીકે ઓળખાવી શકાય એટલા માટે જ વાત કરી કે ભાઈ સામાજિક ધોરણભંગ છે એની અંદર વર્તનમાં પણ શું છે તો કે વૈવિધ્ય છે એ આપણે જોવા મળે છે આ સિવાય તો ભાઈ સામાજિક ધોરણભંગ વર્તન એ સામાજિક અપેક્ષાથી વિરુદ્ધ પ્રકારનું વર્તન છે કારણ તો કે સમાજે આપણી પાસે અમુક પ્રકારના વર્તન કરવા માટે ચોક્કસ પ્રકારની અપેક્ષાઓ રાખી હોય છે અને તમે અપેક્ષા મુજબનું જ વર્તન કરો એ મુજબ સમાજ છે એ તમારી પાસે એવી અપેક્ષાથી જોડાયેલો હોય છે પરંતુ એ અપેક્ષાથી જ્યારે તમે વિરુદ્ધ પ્રકારનું વર્તન કરો ત્યારે એ પ્રકારનું વર્તન છે એને આપણે સામાજિક ધોરણભંગ તરીકે ઓળખાવી શકાય અને આ પ્રકારનું જ્યારે વર્તન થાય ત્યારે સામાજિક સે સંવાદિતા છે આપણી વચ્ચે ટકી શકતી નથી બરાબર છે આથી આ જે ધોરણભંગ વર્તન છે એ સામાજિક અપેક્ષાથી વિરુદ્ધ પ્રકારનું વર્તન છે એવું આપણે કહી શકાય હજી આગળ વાત કરીએ તો ભાઈ સામાજિક ધોરણભંગ વર્તન એ અનિચ્છનીય સામાજિક ઘટના છે કોઈ પણ સમાજ હોય તો એની અંદર આ ધોરણભંગ વર્તન છે ઈચ્છિત નથી કારણ કે ધોરણભંગ વર્તનને આપણે બીજા શબ્દમાં કેવું હોય તો અનિચ્છનીય ગણીએ છે એ સમાજ માટે વિઘાતક છે વિચલિત વર્તન છે એવું આપણે એને સમજીએ છીએ એટલે જ વાત કરી ભાઈ ખાસ કરીને જો સામાજિક વ્યવસ્થા તંત્ર છે એ જો ખોરવાય તો ધોરણભંગને કારણે છે એ ખોરવાતું જોવા મળે છે અને ઘણી વખત તમે સમાજની અંદર જોતા હશો ભાઈ કોમી ઉલ્લડો હશે રમખાણો હશે નક્સલવાદ છે નશીલા દ્રવ્યોની હેરાફેરી છે આ બધી પરિસ્થિતિ છે એ બધી પરિસ્થિતિ છે એ સમાજ માટે કેવી છે તો વિઘાતક છે અને સમાજ છે એને ગેરમાર્ગ તરફ એ દોરી જાય છે તો આ બધું વર્તન છે એ કેવું છે તો ભાઈ અનિચ્છનીય વર્તન છે આ સિવાય જે આપણી કેટલીક સમાજની અંદર પરંપરાઓ છે તો એ પણ અનિચ્છનીય છે હું પ્રાચીન સમયની અંદર વાત કરીએ તો દીકરીને પીતી કરવાની જે પરંપરા હતી સતી પ્રથાની પરંપરા હતી વર્તમાન સમયની અંદર વાત કરીએ તો દહેજ લેવાની એક અમાનુષી જે પ્રથા આપણે જેને કહી શકાય જોકે ભારત સરકાર દ્વારા ઈસવીસન ઓગણીસો ને એકસઠની અંદર દહેજ પ્રતિબંધક જે કાયદો હશે એ અમલમાં આવ્યો અને એના પરિણામે જોકે દૂષણ સૌથી વધારે દૂર તો થયું નથી પણ એની અંદર થોડો ઘણો જે ફેરફાર છે થયેલો છે પણ આ વર્તનશી આપણા માટે અને સમાજ માટે કેવું છે તો કે યોગ્ય નથી અર્થાંગ ઈચ્છિત નથી આથી જ આ સામાજિક ધોરણભંગ વર્તન છે એને આપણે અનિચ્છનીય સામાજિક ઘટના તરીકે ઓળખાવી શકાય તો આમ સામાજિક ધોરણભંગ એટલે શું અને તેના અહીંયા કેટલાક લક્ષણો એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો બાકીની સમજૂતી આપણે આના પછીના વિડીયોની અંદર એ મેળવશું ત્યાં સુધી તમે જોતા રહ્યો આપણી યુટ્યુબ ચેનલ જેઠવા કાનજીને અને સાથે સાથે એને સબસ્ક્રાઇબ કરવાનું લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ વંદે માતરમ ભારત માતા કે જય